કે જેમણે એક માં બની અને સમસ્ત મુંબઈવાસીઓને પોતાના કરુણાનું દાન કર્યું છે એવા પરમ આદરણીય પૂજ્ય જીજી. કૃષ્ણપ્રિયા મંડળના ધરીરૂપ જે રહ્યા છે અને આડા અવળા વિખરાયેલા મોતીઓને એક રેખામાં જોડી દીધા એવા સુરેખાબેન અને ઉપસ્થિત સત્સંગનું રસપાન કરવા આવેલા સર્વવલ્લભીજનો, પુનઃ એકવાર ભગવત કૃપાનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છીએ. બે વખત, એકવાર શ્રીમદ ભાગવતજી, બીજી વાર શિક્ષાપત્ર, અને આ વખતનો સંયોગ તો કંઈક વિશેષ રૂપે આ કૃષ્ણપ્રિયા મંડળના રજત જયંતિ મહોત્સવના આ દિવ્ય પ્રસંગમાં પુષ્ટિમાર્ગના વિવિધ રત્નોરૂપી વિષયોને કેન્દ્રમાં રાખી 6 દિવસ 2 ઘડી જીવ્યાનો આનંદ આપણે કરવાના છે. મારી જાતને પણ હું ખૂબ ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યો છું કે પ્રથમવાર આપશ્રીના સાનિધ્યમાં વાણીને પવિત્ર કરવાનો અવસર મળી રહ્યો છે. કારણ કે આપે તો જે પુષ્ટિ માર્ગ માટે પરિશ્રમ કર્યો છે એનો ઋણ યા એનો બદલો તો આપણે કોઈ ચૂકવી શકીએ એમ નથી, પણ વલ્લભ કુલના બાલક તરીકે માર્ગ ઘણો કઠિન છે, મંજિલ ઘણી દૂર છે અને કદાચ અમે જાણતા નથી, પણ હા, આપ જ્યાંથી ચાલ્યા એવા આપની પગલીઓ અમે જોઈ રહ્યા છીએ અને એની પાછળ પાછળ જઈશું તો એ મહાપ્રભુજીની પ્રસન્નતાનું કારણ બની જઈશું. મહાજનો યેન ગતા સપંથા, અમારે આ તો કહા ગયા જબ યક્ષ પ્રશ્ન કે સમય મેં પ્રશ્ન કિયા ગયા યક્ષ કે દ્વારા કે પંથ કિમ પંથ હૈ, પંથ ક્યા હૈ, તો કહા મહાજનો યેન ગતા સપંથા, જેના ઉપર મહાપુરુષો ચાલ્યા હોય. તો પુષ્ટિ માર્ગ નો કોઈ નકશો નથી, અહીંયા તો લકીર પીટવાના ઉત્સવો છે, જે ગોકુલનાથજીના પ્રસંગમાં સર્વવિદિત છે કે ગોકુલનાથજી તો ઉસકા ભી ઉત્સવ મનાતે હૈ. તો ઇસ માર્ગ કે બારે મેં હમ ભી કુછ નહીં જાનતે, કોઈ એસા મેપ તો હૈ નહીં કે કેસે જાના. હા, મહાપ્રભુજી ને કહા ગોપિકા નાન ગુરુર પ્રોક્તા, ગોપીજનોની પગલીઓની પાછળ પાછળ જોઉં. શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી જ્યારે ભારત વર્ષની પરિક્રમા કરતા હોય તો આજે ઘણીવાર આપની કૃપાની પગલીઓ ઘણી જગ્યાએ દેખાય. આ એક એક મંડળો શું છે, આ વલ્લભ કોઈ ના કોઈ માધ્યમથી, કોઈ વલ્લભ કુલ દ્વારા, કોઈ આચાર્ય દ્વારા, કોઈ બેટીજી દ્વારા, જ્યાં જ્યાં આવા મંડળો સત્સંગ કેન્દ્રો ઉભા થયા હોય એ મહાપ્રભુજીના એક એક ચરણારવિંદ છે અને એ ચરણારવિંદ આપણા સર્વ માટે પથદર્શક છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અને એ કાર્યમાં જોડાઈ જઉં એટલે મહાપ્રભુજીની સાથે સાથે 4 ડગલા ચાલવાનો આનંદ માણવા બરાબર છે. તમે જ્યારે વલ્લભનું કોઈ કાર્ય કરો છો ત્યારે એક કાર્ય નથી કરી રહ્યા, મહાપ્રભુજી આગળ આગળ ચાલી રહ્યા છે, ઝાંપીજી લઈ, પાછળ દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કશ્મીરી હોય, અને ક્યાંક તમે એમની પાછળ પાછળ જઈ રહ્યા છો. વિચાર તો કરો, કલ્પના તો કરો એક ક્ષણ વાર કે શ્રી વલ્લભ આગળ ચાલતા હોય અને આપણે પાછળ પાછળ જતા હોય તો આપણા પ્રતિક્ષણ આપણા હૃદયમાં કેવો આનંદ હોય કે મારી આગળ ચાલી રહ્યા છે. તો બસ આ ભગવત કાર્યો પણ શ્રી મહાપ્રભુજીની પાછળ ચાલવાના આનંદ સમાન છે. આપે વાવેલા બીજ આજે અનેક દુનિયાભરમાં અનેક મંડળો રૂપે આજે વટવૃક્ષ બન્યા છે અને અમે લોકો તો એના ફળ ખાઈ રહ્યા છીએ. હમણાં હું કહેતો હતો પરિશ્રમ તો આપ લોકોએ કર્યા છે, અમે લોકો તો એના ફળ ખાઈએ છીએ કે જે એક પરિવર્તનનો યુગ આવ્યો 25-30-35 વર્ષ પહેલા,
અને વાતાવરણ બદલાવા લાગ્યું સમગ્ર ભારત વર્ષનું, ભારતીયોનું. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ જ્યારે સમાજ પર દેખાવા લાગ્યો, શું કરવું શું ન કરવું, ઘર ઘરમાં એ પ્રશ્નો ઉઠવા લાગ્યા. બાળકો જ્યારે સામા થવા લાગ્યા અને કહેવા લાગ્યા, અમે શા માટે અપ્રશ કરીએ, અમે શા માટે સેવા કરીએ, આવું સેવા અમને ન ફાવે, આવા કીર્તન અમને ના આવડે. અને એવા સમયે આપ લોકોએ જે પરિશ્રમ કરી, જેમ એક ખેડૂત સુકાઈ ગયેલા ખેતરને જ્યારે જોતતો હોય અને એ પરિશ્રમ કરીને એમાં બીજ વાવે, એ પરિશ્રમ આપ લોકોએ કરેલો છે. તો પુષ્ટિમાર્ગ તો આપના ઋણથી ક્યારે મુક્ત નહીં થાય. આ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ આપના પરિશ્રમને સદાય કાલ માટે આ સ્મરણ કરતું જ રહેશે. અને આપની સાથે જે જે વૈષ્ણવો જોડાયા, પૂર્વમાં ખૂબ સુંદર વાતો થઈ કે સુરેખાબેન જેવા વૈષ્ણવો આગળ આવ્યા અને આ ભગવત કાર્યમાં જોડાઈ આજે આટલા આટલા બહેનો ભાઈઓ સત્સંગનો આનંદ લઈ રહ્યા છે. તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આ વખતનો 6 દિવસનો આ વિષય, રોજ નવા વિષય છે. જ્યારે વાત ચાલી ત્યારે વર્ષોત્સવની વાત, ઘણા ઘણા વિષયો પર ચર્ચા થઈ, પછી નક્કી કર્યું કે રોજ નવા વિષયો રાખવા અને સર્વને એનો આનંદ મળે. કારણ કે સ્વરૂપ જ્ઞાન પુષ્ટિ ભક્તિ છે ને, એ સ્વરૂપ ભક્તિ છે. એ તો આપણે ચર્ચા કરીશું. હમણાં સીધા વિષય પર જાઉં કારણ કે સમય અભાવ છે ને, આખી નિત્ય લીલા 2 કલાકમાં પૂરી કરવી કઠિન છે. પણ થોડુંક બેઝિક સેવાનું નોલેજ પણ આપણે સાથે જોતા જઈશું. તો સૌથી પહેલા પ્રસન્નતા અભિવ્યક્ત કરી દઉં કે આ કૃષ્ણપ્રિયા મંડળ દ્વારા 25 વર્ષના ઉપલક્ષમાં આ પુષ્ટિ સત્સંગ મહોત્સવનું આયોજન થયું. આપના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. મંગલ વચનામૃત દ્વારા આ સમારોહ, આ સત્સંગ ઉત્સવનો પ્રારંભ થયો. એ મારા માટે પણ ખૂબ જ આનંદદાયક છે. અને જ્યારે કોઈ શ્રેષ્ઠીના હાથે, કોઈ સંતના હાથે, કોઈ મહાત્માના હાથે, કોઈ ભગવદીના હાથે, કોઈ આચાર્યોના હસ્તે જ્યારે શરૂઆત થતી હોય, કહેવાય ને શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. તો એક સુંદર શુભ શરૂઆત થઈ. જ્યારે પણ સારો સમય મળે, સારો સંગ મળે, સારું સ્થાન મળે, સારા સંજોગ મળે, ત્યારે ભગવત કૃપા માનવી. દેખો પૂરા દિન યુંહી તો જાતા, પર જિન ઘડીઓ મેં ભગવત સત્સંગ મિલ જાય, તબ માનો ઇન ઘડીઓ મેં ઠાકોરજી કી વિશેષ કૃપા મેરે પર હૈ. 24 કલાકમાં આટલી વાર ઠાકોરજીએ મારી સામે જોયું એમ માનું. સારો સંજોગ મળે. કેવો સુંદર આ 25 વર્ષનો ઉત્સવ આવ્યો અને 6-6 દિવસ સુધી આવા દિવ્ય વિષયોની સાથે આપણે બધા ભેગા થવાના છીએ. તો આ ભગવત કૃપાનું લક્ષણ છે. સત્સંગ મળે. આ સારો સંગ રોજ કેટલાને મળતા હોઈએ, પણ કોઈ ભગવદીઓની સાથે ભેગા થવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. તો આપણે સર્વ અહીંયા ઉપસ્થિત જેટલા પણ છીએ એ ભગવત કૃપાનો અનુભવ કરી રહ્યા છીએ. કારણ કે ઠાકોરજી સાધારણ કૃપા કરે તો તમારી બધી ઈચ્છા પૂરી કરીને મોકલી દે, લઈ જા. પણ વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, પછી તો એમ કે આવી જા, બેસી જા, મારી પાસે બેસ, મારા માટે બેસ. તો આપણને ઠાકોરજીએ 6 દિવસ માટે બોલાવ્યા છે. ધ્યાન રાખજો એકે દિવસ પડે નહીં, કારણ આ ઘડીઓ તમારી છે, વાપરી એ તમારી નહોતી. આટલી ઘડીઓમાં તમે સમયને વાવશો, વાપરશો નહીં. કારણ કે વાપરેલું તો ખર્ચાઈ જાય, વાવેલું ઉગીને નીકળે. સત્સંગ એટલે આપણા સમયનું ઇન્વેસ્ટમેન્ટ, અને એ પણ ભગવાનની બેંકમાં. કારણ કે કાળને કોઈ રોકી શકતો નથી, કાળને કેવળ સુધારી શકાય છે. મૃત્યુને મારી શકાતો નથી, મૃત્યુને સુધારી શકાય છે. એમ સમયને સુધારવાનો આ સંજોગ એ સત્સંગ છે. શબ્દોની મહત્તા નથી, શબ્દોના બાજીગરો તો દુનિયામાં ઘણાય હોય, આ તો ભાવની આદાન પ્રદાન છે. શબ્દો માધ્યમ બનશે, પણ મારે તમને શબ્દો આપીને નથી જવું, મારે તો હરિરાયજીનો ભાવ આપવો છે.
મારે તો વલ્લભની કૃપા દ્વારા સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, જો મહાપ્રભુજી સાનિધ્ય માત્ર સે દેતે હૈ વહ પ્રેમ દેકર જાના હૈ, મુજે વો ગુસાઈજી કી કૃપા દેકર જાની હૈ કે જબ આરતી કરતે હૈ વલ્લભ કુલ કી તબ ઉનમે ગુસાઈજી કે દર્શન કર કર હમ કહેતે હૈ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તે, યા ગોપાલ દાસ કે શબ્દો મે કહું તો પ્રગટ્યા પરમ દયા, વો દયા કા અનુભવ મુજે તો વો યમુનાજી કી કરુણા કા અનુભવ આપકો દેકર જાના હૈ કે અજાણે અધર્મી નાહી ગયો તોય માયે કર્યો ઉધાર, वो श्री यमुना जी की जो जीव जानता भी नहीं, प्यासा है आ गया यमुना जी के तट पर और पान कर लिया, पर यमुना जी तो जानती है ना कि मुझे क्या करना है, न जातु यम यातना भवति ते पयपानत, मुझे तो उन वो अपनी सबकी मां श्री यमुना जी की मां का मातृत्व का अनुभव आपको करवाना है, તો શબ્દો કો પકડને કી કોશિશ ભી મત કરના, કઈ લોકો કે અમને યાદ નથી રહેતો, બહુ સારું દર વખતે નવું લાગે વાંચો તો, અને કોણે કહ્યું કે યાદ કરીને બોલો તો જ સારું ને વાંચીને બોલો તો ઓછું ફળ, કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વાંચીને પાઠ કરીએ તો ફળ ઓછું, મોઢે બોલીએ તો વધારે, એ તો બુદ્ધિની ખેલ છે, ની બુદ્ધિની તીક્ષ્ણતા હોય એને યાદ રહી પણ ન જાય, પણ ક્યાં એવું લખ્યું છે કે જેને યાદ નથી રહેતું એના પર ભગવાન કૃપા નથી કરતા, ઉલટાનું જ્યાં જ્યાં જોઈએ છે જે ભૂલી જતા હોય છે ને એના જ ભગવાન હોય છે, ભોળાના જ ભગવાન હોય છે, અને એટલા માટે એ બુદ્ધિની તીવ્રતાની પણ મને આશા નથી, મને તો એમ છે બસ દિલ અહીંયા રાખીને બેસજો, દિલને પાત્ર બનાવીને બેસજો, અહીંયાથી હું શબ્દો નહીં ભાવ આપીશ, અને ભાવને ઝીલીને જજો, એ ભાવ તમને સદાય આનંદ આપતો રહેશે, શબ્દો ભલે ભૂલી જવાય પણ ઘણા આનંદો હોય છે ને ચિર સ્મરણીય હોય છે, એ આનંદ જ્યારે જ્યારે એ ક્ષણોને યાદ કરીએ ત્યારે એ આનંદ આપણને સ્પર્શતો હોય છે, આ રજત જયંતિ એ રીતે મનાવજો, એ રીતે આનંદ કરજો કે છેક સુવર્ણ જયંતિ સુધી યાદ રહેવાનો આનંદ, એ રીતે આપણે તો આનંદ કરીને જવું છે, તો આ એક ભગવત કૃપાનો, શ્રી મહાપ્રભુજીની કૃપાનો, શ્રી ગુસાઈજીની કૃપાનો આહલાદ આસ્વાદ આપણે માણવાનો છે, એટલે બહુ જ આનંદથી રિલેક્સ થઈને બેસજો, બધું યાદ રહી જાય એમ, ઘણા તો એવા કાના માડા કરીને બેઠા હોય તો એમ યાદ કરવાથી ન થાય, મેઇન વાત એ શ્રવણ નહીં એ રસપાન હૈ, શ્રવણ તો કેવલ કાન કા વિષય કર્ણ કા, और रसपान तो रोम रोम से किया जाता है, इसलिए जब भी दर्शन करो ना तो ऐसा भाव रखो कि मेरे रोम रोम में नेत्र लग जाए और रोम रोम से मैं प्रभु को निरखूं, जब कथा सुनो तब ऐसा भाव रखो कि मेरे रोम रोम में कर्णेंद्रिय हो जाए और रोम रोम से मैं भगवत कथा को सुनूं, जब भगवत नाम लो तब ऐसा भाव रखो मेरे रोम रोम में जिह्वा उग जाए और रोम रोम से प्रभु को मैं पुकारूं, बस वो ही रहे और कोई बीच में ना हो, कहीं भी इंद्रिय की प्रधानता मत बताना, कहीं कान की प्रधानता रखी, कहीं आंख की प्रधानता रखी तो फिर चित्त वही रहेगा उसी इंद्रिय में, केवल हृदय से सुनो, रोम रोम से ये रस आपके भीतर प्रवेश करेगा और हृदय में विराज जाएगा, और आप कितना भी पीछा छोड़ाने की कोशिश करोगे ये सत्संग आपका पीछा नहीं छोड़ेगा, ये तो साथ साथ ही आएगा, आके धूल थोड़ी से के खंखेरी એટલે ખંખ ઊભા થઈ જવાય ચોખ્ખું થઈ જાય, આ તો રસ છે, ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે જલ્દી કોરો ન થાય, સત્સંગ તો રસ છે ને, અને આપણે બધા ભીંજાઈશું 6 દિવસ, તો આજનો વિષય સીધા વિષય પર આવું, નિત્ય લીલા શ્રી હરાય મહાપ્રભુજી કૃત નિત્ય લીલા, અમારે પ્રાચીન વૈષ્ણવ તો સભી ગાતે થે, બડો કે મુખ સે હમને અમારે ઘર મે ભી સુના હૈ ઓર એસી આજ્ઞાએ સુની હૈ કે બેટ દેખો બાવા સેવા નહીં બન પાએ, કહીં બહાર ગયો હો તો બને તો નિત્ય લીલા કા પાઠ કર લો, તો આઠો સમય કી ભાવના સેવા કી હરિરાયજી કે કાની સે આપકો હો જાયેગી, તો શ્રી હરિરાય મહાપ્રભુજી ને આપણે બધા જ પહેલા તો સ્મરણ કરીએ કે શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દેન છે, હરિરાયજી વિશે પણ કહેવાની તો ઈચ્છા ઘણી ઘણી થાય, ઉત્સવ હમણાં 5મનો આપણો હરિરાય મહાપ્રભુજીનો અને દાનના દિવસો પણ ચાલી રહ્યા છે,
और ये दान के दिन है ना, जो दान एकादशी ने वामन द्वादशी बनने साथ है ना, हमने घना वर्षों दी लगभग 4-5 वर्ष थी एक दिवस आवे बनने में दान नो प्रसंग है, एक मां मर्यादा दान है, एक मां पुष्टि दान है, वामन द्वादशी में दान है पण एमां भगवान नो हाथ आम है, अने दान एकादशी में दान है पण एमां भगवान नो हाथ आम है, एक मां याचना है एक मां अधिकार है, अंगुष्ठ दिखाए रस ले मेरी भरी मटुकिया ले गए, कर कहीं टैक्स ना अर्थ में जब आप सुधा जाणो छो, अने मूल बात तो ये कर इनो एक अर्थ हाथ पण थाय ने, भगवान भटकेला जीव नो हाथ पकड़ी ले दिवस दान एकादशी, ए दान नो दिवस, हूँ तो सीधा साधा शब्दों में कहूँ तो भगवान नो रेड पाड़वानो दिवस ए दान, कारण प्रभु नो प्रभु ने आपे नहीं तो बधु ब्लेक थी जाए ने, अने रेड पड़े एटले बधु व्हाइट थी जाए, એટલે જ્યારે વ્રજભક્તો પ્રભુને નથી આપતા અને પ્રભુ કે વ્રજેશ તો હું છું, વ્રજનો રાજા તો હું છું, અને પ્રભુ પોતાનો અધિકાર જતાવે, ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હે ગ્વાલી ને રાખો ઘેર, ના ગરી દાન લીલા, તો દાન લીલા કા ભી એક અપના આનંદ હે, રાસ કે બીજ દાન મે, इसलिए अहो बिदना तोपे अचरा, इसलिए रस रास को विलस वो, देखो रास में, रास इतने कोई गर्बोज नहीं, चार वस्तु है रास में, दान मान खेल अने रास, आ चारे वस्तु रास में आवे, तो हमणा तो ये विषय नथी, पण ज्यारे क्यारेक विषय निकळशे त्यारे एना उपर आपणे चोक्कस चर्चा करीशुं, सीधा नित्य लीला पर आवुं, शहराय महाप्रभुजीनुं मनोमन स्मरण करी लईए, कारण आवा आचार्योनुं स्मरण पण मनने पवित्र करनारुं छे, हृदयने भावथी भरनारुं छे, स्मरण केवल स्मरण पण थई जाय, हरिरायजी जेवा आचार्य आपणा अंदर सहज एमनो स्मरण करता दीनता आवे भाव आवे, એ જ તો આચાર્યોની કૃપા છે કે એમના આશીર્વાદ જ્યારે જીવને મળે છે ને, કેવલ ગુરુના આશીર્વાદ જ પાત્રતા સિદ્ધ કરાવી શકે છે, તો શ્રી હરિરાય મહાપ્રભુજીને વંદન કરી સીધું પ્રવેશ કરું, વાતો તો ઘણી વિચારમાં આવતી જાય પણ મૂળ વિષય પર આપણે જવું છે એટલે બીજી વાત ન કરતા આઈએ પ્રવેશ કરતે હૈ, આપ શ્રીને નામ હી દિયા નિત્ય લીલા, મુખ્ય વિષય છે આમાં ઠાકોરજીની અષ્ટયામ સેવાની ભાવના, લીલા ભાવના, આપણે ત્યાં ત્રણ ભાવના કઈ, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, તો પ્રભુ જો બ્રજ મે જગતે હૈ ઉસસે પહેલે કા વર્ણન ઓર પહોંચ જાતે હૈ ઉસકે બાદ તક કા વર્ણન, તો બ્રજ મે સુબહ કેસે હોતી હૈ और किस प्रकार प्रभु को जगाया जाए, तो मंगला अपने जो अष्टयाम ना जे सेवा नो क्रम छे एनु आखुई लीला भावना अहीं बतावामां आवी छे, तो मुख्य विषय थी शुरू करूं, नाम ज आप्युं नित्य लीला, नित्य शब्द ना बे अर्थ थाय, एक थाय छे डेली रोजनी लीला अने एक थाय इटर्नल, नित्य छे नित्य लीला वाद, लेकिन शाश्वत इटर्नल, बन्ने रीते आ शब्द सार्थक छे, यहां कृष्ण लीला ने समझवा माटे आ बे सिद्धांत समझी लेवा बहुत जरूरी छे, ए जो नहीं समझ में आवे त्यां सुधी कृष्ण लीला, कृष्ण भावना, गोपियोनी भावना, व्रजभक्तोनी भावना अने विशेष करीने पुष्टि मार्गीय भावना, आ कीर्तन साहित्य, भावना साहित्य तमने समझ में नहीं आवे, मन में गूंचवाया कर, આ બે સિદ્ધાંત સૌથી પહેલા સમજી લો, સૌથી પહેલો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો નિત્ય લીલાવાદનો, ઠાકોરજીની પ્રત્યેક લીલાઓ ઇટર્નલ છે, શાશ્વત છે, નિત્ય છે, પ્રભુ એક લીલા બંધ કરીને બીજી લીલા શરૂ નથી કરતા, પણ જ્યાં એક લીલા શરૂ કરી છે ત્યાં એ લીલા અવિરત અખંડ રૂપે ચાલતી રહે છે, એટલે કે વ્રજમાં આજે પણ તમે જાઓ છો તો ભગવાને આ લીલાઓ ક્યાં ક્યાં કરી હતી એ જોવા નથી જતા, ક્યાં ક્યાં આ લીલાઓ થઈ રહી છે એનો અનુભવ કરવા જાઓ છો, વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, કૃષ્ણ ભક્તિમાં ભૂતકાળ નથી,
એટલે કે આજે પણ આ બધી લીલાઓ ચાલી જ રહી છે. અને જો આ બધી લીલાઓ ચાલી રહી છે તો આજે પણ આ લીલાઓનો અનુભવ થઈ શકે છે. અંગ લીલાઓ ચાલી રહી છે. તો ઘણીવાર પૂછે લોકો કે આ બધું તો આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું, હવે રાસલીલાનો અનુભવ કેમ થાય, હવે દાનલીલાનો અનુભવ કેમ થાય? તો કે થઈ ગઈ નહીં, આજે પણ થઈ રહી છે. આજ ભી અમારે ઠાકોરજી નિત્ય ગિરાજ બાબા કે ઉપર સે ટેર કરતે હૈ દાનલીલા કે સમય મે. આજ ભી હમારે પ્રભુ નિત્ય સાયંકાલ ગાયો કો લેકર ગોકુલ પધારતે હૈ. આજ ભી નિત્ય ઠાકોર જી ગોપીઓ કે વા માખન ચોરી કરને પધારતે હૈ. એટલે સૌથી પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો ઇટરનલ છે. પ્રભુની લીલાઓ ભૂતકાળમાં ક્યારે પ્રયુક્ત ન કરાય, એ સદાય શાશ્વત છે. આજે પણ આ બધી જ લીલાઓ થઈ રહી છે. સૌથી પહેલા તો આ એક સિદ્ધાંત, અને બીજો બહુ જ મહત્વનો સિદ્ધાંત, પ્રભુનો વિરુદ્ધ ધર્માશય ગુણ. કારણ કે એક ક્ષણ પહેલા તમે કદાચ નિત્ય લીલામાં આમાં એમ વાંચશો કે યશોદાજીની ગોદમાં છે, અને બીજી જ પંક્તિમાં ક્યાંક સ્વામીજીની સાથે નિકુંજની વાત આવશે. તમને થશે કે આટલા નાનકડા પ્રભુ, અને અમે બધાએ તો એમ સાંભળ્યું છે કે 11 વર્ષ ને 52 દિવસ જ ઠાકોરજી બિરાજ્યા બ્રજમાં, પણ જ્યારે જ્યારે પીછવાઈ ઠાકોરજીની પાછળ જોઈએ છે ત્યાં કોઈ બાલકૃષ્ણ દેખાતા નથી. બધા કિશોર, બધા જ ગોપીજનો મોટા, ઠાકોરજી કિશોર, આ બધા મોટા થયા ક્યારે? તો કહા વિરુદ્ધ ધર્માશય ગુણ પ્રભુ કે અંદર હૈ. પ્રભુ સદા બાલક ભી હૈ બ્રજ મે, ઓર ઉસી ક્ષણ સદા કિશોર ભી હૈ. એ અબુદ્ધ પણ છે, અને સર્વજ્ઞ પણ છે, એ અસમર્થ પણ છે, એ સર્વ સમર્થ પણ છે. શિક્ષા પત્રમાં જેની આપણે હરિરાય મહાપ્રભુજી ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે. એટલે આ બીજો સિદ્ધાંત પહેલો સમજી લો. એટલે કે પુષ્ટિ માર્ગીય કીર્તન સાહિત્ય સેવાક્રમમાં તમને દરેક સમયના બે પ્રકારના કીર્તન દેખાશે, મંગળાથી શયન સુધી, નંદાલયની લીલાના અને નિકુંજની લીલાના. ઠાકોરજી નંદાલયમાં જાગશે અને નિકુંજમાં જાગશે. ઠાકોરજી અનવસરમાં યા રાજભોગ સમયે સખાઓની સાથે ખેલતા ખેલતા પણ રાજભોગ છાક લીલા રૂપે આરોગશે, અને ક્યાંક ગોપીજનો લઈને પણ છાક આરોગ આવશે. એમાં બધી શયનમાં પણ તમે જુઓ, ગોપાલદાસજીના શબ્દોમાં જો સરળ ભાષામાં કહું તો ચટ્ટુ વાક્યા, સકળ વ્રજમાં વિવિધ રસ સુખદાન સદાની લીલા છે. બીજું નિત્ય લીલા નો અર્થ કર્યો ડેલી, રોજની. એટલે આ નિત્ય લીલા એટલે ઠાકોરજીના રોજની લીલા, એટલે કે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલા. કારણ કે તમે જ્યારે સેવા કરો છો ત્યારે આ ત્રણ ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ ત્રણેયનું જ્ઞાન હોવું આવશ્યક છે, તો જ સેવાનો આનંદ માણી શકો. હમણાં હું એમાં ઊંડાણમાં નહીં જઉં, થોડી થોડી પરિચય કરાવીશ. મારે વિષયને ન્યાય આપવો છે, અને એટલા માટે નિત્ય શબ્દોનો બીજો અર્થ થાય ડેલી લીલા. લીલાનો અર્થ થાય, કારણ કે જીવ ક્રીડા કરે, ભગવાન લીલા કરે, અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા, જેમાં કોઈ પ્રયાસ ન હોય, જીવ આનંદ મેળવવા ક્રિયા કરે છે, અને ભગવાન આનંદને અભિવ્યક્ત કરવા લીલા કરે છે. ભગવાનની અંદર રહેલા આનંદની ભગવાન અભિવ્યક્તિ કરે એનું નામ લીલા છે, જેમાં કોઈ ઇન્ટેન્શન નથી, કેવળ આનંદની અભિવ્યક્તિ છે. તો આ નિત્ય લીલામાં આપણે પ્રવેશ કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ કૃપા કરી અને આ લીલાઓ પ્રગટ કરી છે. આચાર્યો અને ભગવદીઓની વાણીની વિશેષતા શું છે? આજનો કવિ ગમે તેટલી કલ્પના કરે પણ એ કલ્પના છે, અને તમે એની રચનામાં તમને ભગવાન કરતા એ કવિ વધારે દેખાશે. પણ જ્યારે રચનાની જગ્યાએ પ્રાગટ્ય કર્યું હોય, ભગવદીઓના મુખે તો આ લીલાઓ પ્રગટે અને પ્રગટ્યું હોય, તેમાં કવિ ગૌણ હોય, ભગવાન જ પ્રધાન હોય.
અને આ ભગવદીઓ અને આચાર્યોની વાણીની મહત્તા એ છે કે હજારો વર્ષ પહેલા ભલે ગાઈ હોય છતાંય આજે પણ એમાં એ સામર્થ્ય છે કે તમે આજે પણ એ ગાઓ તે તમારો પણ અનુભવ બનાવી શકે છે. કોઈની કલ્પના તમારો કલ્પનાનો અનુભવ કરાવી શકે કલ્પનામાં, અને આ ભગવદીઓનો પોતાનો અનુભવ જ્યારે ગાઓ છો તો એ તમારો અનુભવ બનાવે એવું સામર્થ્ય આચાર્યો અને ભગવદીઓની વાણીમાં રહેલું છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટસખાની વાણીનો આગ્રહ, અને આપે તો ખૂબ કૃપા કરીને અહીંયા આખા મુંબઈને કીર્તન ગાતું કરી દીધું, અને એ અષ્ટસખાની વાણીનો કેમ આગ્રહ છે? કારણ એ ભગવદીઓની વાણી છે, અને ભગવદીઓની વાણી ક્યારે પણ નિરર્થક નથી જતી, નિષ્ફળ નથી જતી. મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ, નારદજી કે શબ્દો મેં કહું. નારદજી અપને ભક્તિ સૂત્ર મેં કહેતે હૈ મહદ કા સંગ વો અમોઘ હૈ, મતલબ વો કભી ભી નિષ્ફળ નહીં જાતા. ઓર ઇસીલિયે ભગવદીઓ કી વાણી કા આશ્રય કરે. જો આપણે ભગવદીઓ ગોતવા જઈએ ઘણી વાર આપણને દોષો દેખાઈ જાય અને એમ થાય કે ભગવદીઓ મળતા નથી, વાંધો નહીં, ભગવદીઓની વાણીનો આશ્રય કરો. એમ તો 84-252 ગોકુલનાથજી આપીને જ ગયા છે ભગવદી આપણને, બીજે ક્યાંય ન મળે. તો આ તો ભગવદીઓ આપણા બધાના ઘરમાં બિરાજે છે, એમનો સંગ કરવો, અને કદાચ એ પણ ન થઈ શકે તો ભગવદીની વાણીનો આશ્રય કરો, એ આશ્રય આપણને તારી દેશે. તો આઈએ નિત્ય લીલા મેં પ્રવેશ કરતે હૈ. આપણે બબ્બે પંક્તિઓ ગાતા જઈશું, બબ્બે ટૂંક ગાતા જઈશું અને પછી એનું રસ દર્શન કરતા જઈશું. આઈએ શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. પ્રાત સમય ઉઠે કે બ્રજ બાલા ગાવત મંગલ કી તરસાલા. સૌ ગાય. પ્રાત સમય ઉઠે કે બ્રજ બાલા ગાવત મંગલ કી તરસાલા. वैसे तो हर एक समय का उसके राग के अनुसार गाया जाता है, पर बदा झीली शको गाई शको इतले आपड़े आ कॉमन राग में बाहर राग में गाई है. आ नित्य लीला छे, प्रभु नी रोजनी लीला. जो आपड़े सेवा तो करिए छे, पर घणी वार सेवा में आनंद केम नथी आवतो? कारण मन में ये भावनाओ नथी चालती. जे समय नी सेवा करता हो એ સમયની લીલા ભાવનાનું ચિંતન મનમાં સતત રહેવું જોઈએ, અને તો જ એ સેવાનો આનંદ માણી શકાય. મંગળા કરાઈએ તો છે, પણ આપણે જ્યારે મંગળા થઈ રહી છે ત્યાં હોતા નથી, અને એટલા માટે આનંદ નથી થતો. યા હરિરાય મહાપ્રભુજી હમકો વિવેક સમજાયંગે, ભાવના સમજાયંગે કે સેવા કરતી સમય હાથ કઈ રીતે ચલાવવા, કયો ક્રમ કરવો એ આપણે જાણીએ છીએ. હરિરાયજી કહે છે એની સાથે સાથે મન કેમ ચલાવવું એ પણ તમને સમજાવું, મનમાં શું ચિંતન ચાલવું જોઈએ. તો એ પ્રભુ કી નિત્ય કી લીલા હૈ. ઠાકોરજી પોઢી રહ્યા છે, અને પ્રભુ પોઢ્યા હોય એના પહેલા ભક્તો જાગી ગયા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે.
આપણે ત્યાં તો વર્ષોત્સવની હતી. જો તમે દ્વાદશ નિકુંજ આદિની વાર્તા જુઓ તો તો બધા જ ઋતુઓ પણ સખી બનીને ભગવાનની સેવા કરે છે, પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે દર્શન ભયો સવેરો હરિજુકો દર્શન ભયો સવેરો, વ્રજભક્તોની સવાર ક્યારે થાય? ત્યારે લાલનના મુખારવિંદ જુએ. પુષ્ટિ માર્ગમાં એવું છે, બપોરે પણ મંગળા કરાવી શકો, પણ એક દિવસ સવારે, એક દિવસ બપોરે, ત્રીજા દિવસે સાંજે, એ રીતે નહીં. એ ક્રમ ચોક્કસ રાખો. તમે એમ પ્રશ્ન કરો, અરે બપોરે સવાર પાડવાની? હા, તો તમે સવારમાં રાત નથી પાડી દેતા? કેમ, સવાર સવાર પડાવી તો દો છો ઠાકોરજીને, તો પછી સવારે ના પડાવાય. પણ આ તો ભક્તને આધીન કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવ્યા છે, ભક્તને વશ કરીને પધરાવ્યા છે. જેમ વશીકરણ થયેલો વ્યક્તિ પેલો જાદુગર જેમ બતાવે એમ જુએ છે, એમ ભક્ત જેમ ભગવાનને બતાવે એમ ઠાકોરજીને દેખાય છે. અને એટલા માટે અહીંયા શરૂઆત જ કરી, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા, કર શ્રંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે, મથન કરે મોહન જસ ગાવે સુમિરે સુમિરે હરિગુન સચુપાવે. પ્રાત સમય ઉઠી કે વ્રજબાલા, આપણને તો સૌથી પહેલો પ્રોબ્લેમ જ એ થાય કે પ્રાત સમય, બધાને સૌથી પહેલો પ્રોબ્લેમ જ સવારે જાગવાનો સૌથી પહેલા તો હોય. પણ યોગ્ય સમય, અનુકૂળ સમય, કે જે સમય ઠાકોરજીનો હોય. જો તમને એમ લાગતું, હું થોડુંક વ્યવહારી પણ સાથે ચાલતો જઈશ જેથી તમને વ્યવહારિક ઉકેલ પણ મળતા જાય, એટલે તમને એમ લાગતું હોય કે સવારે બહુ જ લૌકિક કાર્યો રહે છે, કોઈ ઓફિસ જતું હોય, કોઈ સ્કૂલ જતું હોય, કામ, તો બધા જતા રહે પછી શરૂ કરો. એમ લાગે કે હવે ઠાકોરજી માટેનો સમય ફાળવી શકીએ એમ છે, કારણ કે પ્રભુ પાસે જ્યારે હોઈએ, જો આપણે 24 કલાક ઠાકોરજીના નથી બની શકતા, પણ જ્યારે ઠાકોરજી પાસે હોઈએ ત્યારે તો ઠાકોરજીના થઈને એની પાસે બેસીએ, ત્યારે તો કોશિશ એવી કરીએ કે હવે આ કલાક હું ઠાકોરજીનો, હમણાં હું પ્રભુનો. આપણે કહીએ ને, હમણાં ફેમિલીનો ટાઈમ છે, હમણાં બિઝનેસની વાત ન કરતા, હમણાં બિઝનેસનો ટાઈમ છે, હમણાં ઘરની વાત ન કરીશ. લોકો કેવા ટાઈમ સ્પે, આપણી તકલીફ એ છે. જો સારું કામ કરવા માટે આપણે બધા સમય ફિક્સ કરી દઈએ કે સેવા એટલે 9 થી 11 સવારે કરવાની, આ તો આ જ કરવાનું, આટલા વાગે તો આટલું. સારા કામ માટે બધા 2-2 કલાક બાંધેલા હોય, અને ક્રોધ એ તો 24 કલાક કરાય, લોભ એ 24 કલાક કરાય, ઈર્ષા એ 24 કલાક કરાય. એટલે ખરાબ કામો માટે 24 કલાક ખુલ્લું, પણ પાઠનો ટાઈમ તો હવે તો પૂરો થઈ ગયો, હવે તો પતી ગયો સમય. એટલે એવા ટાઈમ ટુ ટાઈમ આપણે પોડાવી દઈએ, કારણ કે એ સમય પૂરો થઈ ગયો. એટલે સારા કામોને સમયમાં બાંધી રાખીએ અને ખરાબ કામોને ખુલ્લા મૂકી દઈએ. મૂળ વિષય પર આવું, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. કારણ જો જાગી રહી છે ગોપીઓ ત્યારે પણ ગાવત મંગલ ગીત રસાલા. તમે એક એક શબ્દ હરિરાયજીના જોજો, બાલ ભાવની સાથે માધુર્ય ભાવ, એક એક શબ્દોમાં હરિરાયજી પરોતા જશે અને બંને ભાવ સાથે ચાલતા જશે. એ બાલ ભાવ બી ચાલશે ને સાથે માધુર્ય ભાવ પણ ચાલશે, નંદાલયની લીલા પણ ચાલશે, નિકુંજ લીલા પણ ચાલશે. ગોપીઓ જાગી છે, પણ શું ગાન કરતી કરતી જાગી કે રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજીની જે સમગ્ર રાત્રિની લીલા છે એનો આનંદ હજી ગોપીઓના મનમાંથી ગયો નથી. રાત્રે તમે સત્સંગ કરીને ઘરેથી સૂઈ જાઓ, એનો આનંદ સાથે સવારે જાગવું જોઈએ. તો સૂઈ જવું પણ સેવા કહેવાય. આપણે જે રાતના સત્સંગ કરીને આશ્રયનું પદ બોલીને સોઈએ છે, અને ત્યારે જે બોલતી સમય જે આનંદ છે એનો સંપર્ક સવારતા હો ત્યાં સુધી એનો આવેશ રહેવો જોઈએ. અહીંયા ગોપીઓ રાત્રિની લીલામાં જે આનંદ કર્યો છે એ સ્મરણ કરતા કરતા સૂતી છે, એટલે હવે જાગી તો પણ પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. वो रसाल गीत गाती गाती गोपियां जगी है. कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दहो बिलोवे. हवे गोपीओ स्नान करी सेवा माटे तैयार थई छे. भगवत सेवा माटे जारे जवू होय तो कई रीते जवाय,
कर श्रृंगार मथनी आदोए। ठाकुर जी पासे जाइए ने तो व्रज भक्त बनी ने जाऊं। એટલે આપણે ત્યાં કહેવાય ને કે આમ ધોતી વંડી પહેરવી કે સાડી પહેરવી, આવું કેમ આગ્રહ? કારણ આગ્રહ એ વાતનો છે કે વસ્ત્રો પણ ભાવને પ્રગટ કરે છે. તમે કોઈની શોક સભામાં ગયા હો ને ભારે સેલો પહેરીને જાઓ તો વાંધો શું છે? કપડું જ છે ને. યા તમે કોઈના લગ્નમાં ગયા હો ને સાવ ધોળો જેમ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હો એવું પહેરીને જાઓ તો વાંધો શું આવે? લોકો શું કહે? કેમ અપશુકન કરો છો આવું પહેરીને? એમ કે તો વાંધો શું છે? ચલો તમને નરેન્દ્ર મોદી આ ડિનર માટે બોલાવે, તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ. કેમ કેમ ના જવાય? એમાં શું થઈ ગયું? કારણ તમે શું પહેરીને જાઓ? ચલો એ બોલાવે, કાં સૂટ પહેરો કાં જે સારામાં સારું લાગે, કે જે કપડાથી એને રિસ્પેક્ટ આપી શકાય એવા કપડા પહેરીને જાઓ ને. એમ ઠાકોરજી પાસે જઈએ તો બરમુડો ટી શર્ટ પહેરીને કેમ ના જવાય? કારણ વસ્ત્રો પણ કોઈના આદરનું પ્રતીક છે. તમે ઘણીવાર માહોલને આદર આપો છો એવા કપડાં પહેરીને, એમ ઘણીવાર વ્યક્તિઓને પણ આદર આપો છો એવા વસ્ત્રો પહેરીને. તો ઠાકોરજી પાસે જઈએ તો કેવી રીતે જવું એનો પણ વિવેક છે. જો પુષ્ટિ માર્ગમાં ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ, એ પણ બહુ મહત્વનો પક્ષ છે. કારણ કે 84-252 માં તમે જ્યાં જ્યાં જોશો કોઈના ભાવમાં કોઈ કમી નથી, સિદ્ધાંતમાં કમી નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષ ચૂક્યા ત્યાં અપરાધ થયો છે. તમે વાર્તા સાહિત્યમાં અનેક જગ્યાએ તમે જોશો જ્યાં જ્યાં વૈષ્ણવ વ્યવહાર ચૂક્યા છે, બાકી એમના ભાવમાં કોઈ સંશય કરી શકાય એમ નથી. અને એટલા માટે બહુ મહત્વનો પક્ષ છે પુષ્ટિ માર્ગમાં વ્યવહાર પક્ષ. સૌથી સારી સ્કૂલ કઈ કહેવાય? તો કોર્સ તો ઘણી વાર બધાને સરખો હોય, કે જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ બહુ સારી હે ને. આપણે સ્કૂલમાં બાળકોને ક્યાં રાખીએ? અહીંયા ડિસિપ્લિન બહુ સારું, આ બહુ સારી સ્કૂલ છે. એમ પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન બહુ સારું છે. અઘરો નથી, પણ આ સારી સ્કૂલ કેમ છે? કારણ કે એનું શિસ્ત 500-500 વર્ષથી આપણા આચાર્યો અને વૈષ્ણવે જાળવી રાખ્યું છે, એની જોડે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અહીંયા લો નથી, ડિસિપ્લિન્સ છે, રૂલ્સ નથી. કાયદા અને શિસ્તમાં ફરક હોય છે. મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં આપણે કાયદાઓ નથી, શિસ્તનો વધારે આદર અપાય છે. એટલે આમ બોલાય, આમ બેસાય, આમ જવાય, આમ પહેરાય, આ બધું શું છે? આ બધું કોઈ લો બુકમાં નથી લખ્યું, આ કોઈ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. કે તમે તમારી વાણી દ્વારા, વ્યવહાર દ્વારા, વસ્ત્ર દ્વારા, આ બધા દ્વારા પ્રભુનો આદર જાળવી શકો છો, એને રિસ્પેક્ટ આપી શકો છો. અને એટલા માટે મૂળ વાત જે કરી રહ્યો હતો કે આ ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથની આધોવે, શિંગાર કર્યા છે, સેવા માટે તૈયાર થયા છે. અને એટલા માટે વૈષ્ણવે પણ, તમે જ્યારે સેવામાં આવો ને તમને ઠાકોરજી પહેલા જુએ તો તમને જોઈને ઠાકોરજીને વ્રજભક્તોની યાદ આવવી જોઈએ, તો એને સેવામાં આનંદ આવે. પણ ફલાણા ભાઈને ફલાણા બેન દેખાય તો પ્રભુને સેવામાં એટલો આનંદ નથી આવતો. ત્યારે પોતાની જાત, પોતાનો વ્યવહાર, પોતાનું વ્યક્તિત્વ બધું જ ભૂલી તમારી અંદર કેવલ એક વ્રજભક્ત રહેવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં તો એ ભાવ છે જ કે આ પુષ્ટિ કાયેન નિશ્ચય. જો મહાપ્રભુજીને કહા આ મારી પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે, કોઈ ને કોઈ વ્રજભક્ત લીલાનું સ્વરૂપ છે આ વૈષ્ણવનું. એમ ન માનતા કે કોઈ સંજોગ થયો, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા, બીજા કોઈ ધર્મમાં થયા હોત તો બીજા કોઈ ધર્મ ફોલો કરતા હોત, બીજા કોઈ સંપ્રદાયમાં હોત તો તમે બીજું કંઈ ફોલો કરતા હોત, ના, આ અકસ્માત નથી. તમે કોઈ પણ ધર્મમાં હોત, કોઈ પણ દેશમાં જન્મ્યા હોત, કોઈ પણ સંપ્રદાયમાં જન્મ્યા હોત, પણ તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થાત અને તમે ભગવત સેવા જ કરત, કારણ કે તમે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. એટલે આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા છે કે જેને કારણે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છો. તમે વૈષ્ણવ છો અકસ્માત નથી. હિન્દુ સ્વયં ભગવદ્ ગીતામાં ભગવાનના શબ્દો સુચિનામ શ્રીમતાંગે, જ્યારે કોઈ ભક્તને ત્યાં પેદા થાય છે ત્યારે અકસ્માત નથી હોતો, એના પૂર્વજન્મની સાધના હોય છે અને ભગવાનની કૃપા હોય છે. એટલે તમે વૈષ્ણવ છો
એ કોઈ અકસ્માત કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લઈ લીધો એટલે વૈષ્ણવ બની ગયા એવું નથી. તમે ગત જન્મમાં પણ વૈષ્ણવ હશો અને મહાપ્રભુની કૃપા થઈ એટલે આ વખતે એવી જગ્યાએ જન્મ મળ્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હતી અને તમે ઠાકોરજીની સેવા કરી શક્યા. આ પ્રભુનું આયોજન છે એટલે આને અકસ્માત ન માનતા. ઘણી વાર લોકોને એમ થાય કે અહીંયા જન્મ્યા હોત તો આ કંઠી હોત, આ હોત તો આ હોત, પેલા ક્યાંક બીજા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત પણ જો તમે પુષ્ટિ સૃષ્ટિ છો, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો, તો ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવત સેવામાં જોડાઈ જાત. તમે મહાપ્રભુજીના સેવક જ થયા હોત. તમે સાધારણ નથી. તમારા દરેકની અંદર કોઈ એક વ્રજભક્ત બિરાજમાન છે અને એટલા માટે એ વ્રજભક્ત ભૂતલ પર ભગવત સેવા જ કરવા આવ્યો છે. પણ એણે તમારા શરીરને સિલેક્ટ કર્યો છે મદદ કરવા, એટલા માટે તમારા શરીરને એને વિક્ષેપ ન કરાવશો, એને પ્રતિબંધ ન બનાવશો. આ શરીર દ્વારા એ અંદર રહેલા વ્રજભક્તને સેવા કરવા દેજો. તમે સહાયક થઈ જજો. તમે સેવા નથી કરતા, તમારી અંદર રહેલી એ લીલાત્મક ગોપીને સેવા કરવી છે, એના માટે જે ભૂતલ પર આવી છે. ખાલી તમારા શરીરનો એ સાથ માંગી રહી છે એટલે તમે પ્રતિબંધ ન કરતા આ શરીરથી એને કરવા દેજો. પ્રોઢા અપિ દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. શ્રી મહાપ્રભુજી કે શબ્દોમાં કહું અંતકરણ પ્રબોધ મેં, તબ મહાપ્રભુજી કહેતે હૈ કે જૈસે કે કોઈ કન્યા કિસી માં કો બડી પ્રિય હૈ અને એટલી બધી વાલી છે એની દીકરી કે પરણાવતી નથી. બધાએ કહ્યું કે અરે મોટી થઈ હવે તો પરણાવ, તો પરણાવી દીધી. પણ પરણાવી પણ એટલી વાલી છે કે એને વળાવતી નથી અને જો પતિ પાસે મોકલતી નથી તો મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને વરને પણ નારાજ કરે છે. એમ બ્રહ્મ સંબંધ કરાવી આ દેહરૂપી કન્યાને તમે પરણાવી દીધી, પણ હવે ભગવત સેવામાં વળાવશો નહીં તો આ દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો. અને ઇસીલિયે ઇસકા સાફલ્ય, ઇસકી સાર્થકતા, ઇસકા સુખ ઉસી મેં હૈ કે આપ ભગવત સેવામાં ઇસકો જોડ દો. કર શ્રંગાર મથનિયા ધોવે, જો મૂળ વાત હું કરી રહ્યો હતો કે કર શ્રંગાર લીલાત્મક સ્વરૂપ ધારણ કરી વ્રજભક્તોનું રૂપ લઈને જવું. ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ, જો આપણે ત્યાં એક ક્રમ છે, સ્નાન કરી ચરણામૃત લેવામાં ભાઈઓ તિલક આદિ કરે, બહેનો ટીકી આદિ કરે, અને જે રીતે આપણે ત્યાં આખો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, હમણાં એમાં વિસ્તારમાં નહીં જઉં, પણ આખું વ્રજભક્તો આપણે પાંચે તત્વોની શુદ્ધિ કરી અને પછી સેવામાં જઈએ છીએ. કારણ કે મર્યાદા માર્ગીનો દેહ એ લૌકિક છે. ક્ષિત જલ પાવક ગગન સમીન ચ રચિત ય અધમ શરીર. મર્યાદા માર્ગમાં આ દેહને અધમ કહ્યો છે, પણ મારા મહાપ્રભુજી કહે કે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી. કારણ કે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યો છે. શ્રીઅંગની સેવા માટે જે આંખો મને ભગવત દર્શનમાં મદદ કરતી હોય એને અધમ કેમ કહો? જે જીવવાથી હું ભગવત ગુણગાન કરતો હોઉં એ જીવાને અધમ કેમ કહું? જે કર્ણના માધ્યમથી ભગવત કથા સાંભળતો હોઉં એને અધમ કેમ કહું? તો શું વૈષ્ણવનો દેહ પંચભૌતિક નથી? હા છે, પણ એ પાંચ તત્વો લૌકિક નથી. એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બરાબર, પણ એ પૃથ્વી તત્વો ઠાકોરજી ક્યાંથી લે? તો કે વ્રજ રજમાંથી. એ જળ તત્વો ક્યાંથી લે? તો કે યમુનાજીમાંથી. એ તેજ તત્વો ક્યાંથી લે? તો કે શ્રી વલ્લભમાંથી. એ વાયુ તત્વો ક્યાંથી લે? તો કે શ્રી ગિરિરાજમાંથી. આમ આપણે ત્યાં પાંચે તત્વોની અલૌકિકતા બતાવી છે અને એટલા માટે વૈષ્ણવનો દેહ લૌકિક નથી. એટલે સદા વૈષ્ણવે ધ્યાન રાખવું, તમે આ ભૂતલ પર છો, બ્રહ્મ સંબંધી છો, મહાપ્રભુજીના સેવક છો, તો આ દેહ તમને ઠાકોરજીએ ભગવત સેવા માટે આપ્યો છે. એટલે તમે તૈયાર પણ થાઓ છો પ્રભુને રાજી કર. દયારામભાઈના પ્રસંગમાં આવે ને કે જ્યારે હવેલીમાં જાય તો ખૂબ તૈયાર થઈને જાય, લૌકિકમાં જાય તો સાવ ફાટેલા વસ્ત્રો. તો પૂછ્યું આવું કેમ? તો કે આ સંસારમાં તૈયાર થઈને જઈશ તો એ લોકો ઈર્ષ્યા કરશે, પણ ઠાકોરજી સામે તૈયાર થઈને જાઉં તો મારો ઠાકોરજી મને જોઈને રાજી થાય, એને આનંદ થાય, એને ગમે. વ્રજભક્ત બનીને જાઉં, આ ધોતી વંડી પહેરીએ ને આખો ભાવ જ બદલાઈ જાય. અને એટલે કર શ્રંગાર મથનિયા ધોવે, અપનો અપનો દેહો બિલોવે. અને હવે ગોપીજનો સામગ્રી સિદ્ધ કરવા લાગ્યા, કારણ કે ઠાકોરજીને જ્યારે હજી જગાવવાના બાકી છે અને એક મંગળાના ક્રમમાં ઘણા વૈષ્ણવ એવું કરતા હોય, પહેલા ઠાકોરજીને જગાવી દે ને પછી દૂધ ગરમ કરવા જાય.
આવું ન થાય, પહેલા બધી તૈયારી થઈ જાય પછી અમારા લાલન જાગે છે. અને આમ અપનો 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 દેહો બિલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. અને સામગ્રી બનાવતા જાય હાથથી અને મનથી પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા જાય છે. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. અને જે ગુણ ગાય છે એ ગાતા ગાતા મનમાં ખૂબ સુખ થાય છે. અને એટલા માટે જયારે સેવા કરો સાથે સાથે ભગવદ લીલાઓનું ચિંતન કરો. તમે સામગ્રી કરતા હો, જે કઈ પણ કરો, સેવાની તૈયારી પણ ભગવદ સેવા જ છે. તમે શાક બનાવીને ધરો એ તો સેવા, પણ ખરીદવા જાઓ એ પણ સેવા. સેવાની તૈયારી પણ સેવા કહેવાય. પણ એ સમયે પ્રભુની લીલાઓનું ચિંતન કરતા જવું, જેથી મન પ્રભુની લીલાઓથી આપ્લાવિત રહે, મનને ક્યાંય સંસારમાં જવાની ઈચ્છા ન થાય. તો મથન કરે મોહન જસ ગાવે નાગણ ગાન કરતા કહ્યું, માખન મિસરી દહી મરારે આને કશુક મનોરથ કે ભગવાન, ધાર સંજોવતી સુંદરી વાન, પ્રાત સમે ઉઠ કે બ્રજમાં સાંભળ્યું છે કે મુંબઈના વૈષ્ણવ ગાય બહુ સારું. આવ દેખ લે તું, પ્રાત સમય ઉઠ કે બ્રજવાળા ગાવત મંગલ ગીત રસાળા, ગાઈએ પ્રાત કે બ્રજ. ઘરે ઝઘડો થયો ત્યારે જેવો અવાજ નીકળે ને એવો કાઢો. સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. તો કેસે અબ દેખો, દો વસ્તુ હૈ ભોગ ધરવે મે, એક હૈ નેક ભોગ ઓર દૂસરા હૈ અધકી કી સામગ્રી. દરેક વૈષ્ણવે એની સેવામાં જો આ લીલાત્મક તો દર્શન કરાવી, સાથે સાથે આપણી સેવાનો પણ ક્રમ, કારણ કે મૂળ આપણો ઉદ્દેશ એ હતો કે લોકોને ભગવત સેવાનું પણ થોડું માર્ગદર્શન મળે. તો સેવાના ક્રમમાં દરેક વૈષ્ણવે એના ઠાકોરજીનો નેક ભોગ નક્કી રાખવો જોઈએ. કે નેક ભોગ કોને કહેવાય, કે કમ થી કમ આટલું તો ધરીશું જ. અમારા હવેલીઓમાં પણ નિધિ સ્વરૂપોમાં પણ નેક ભોગ નક્કી હોય, એમાં રંચક પણ ઓછું ન કરવામાં, આટલું તો કમ થી કમ ધરવાનું જ, એને કહેવાય નેક ભોગ. અને બીજું કહેવાય, આજે કોઈ ઉત્સવ આવ્યો, કોઈનો જન્મદિવસ આવ્યો, કોઈક વિશેષ મનોરથ આવ્યો, તો પ્રભુને અધકીની સામગ્રી આરોગાવાય. કે ચલો આજે આ ઉત્સવ આવ્યો તો આ સામગ્રી આરોગાવો. જેમ ગુસાઈનો ઉત્સવ આવે આપણે જલેબીની સામગ્રી, એમ દરેક પ્રસંગમાં આપણે ત્યાં દરેક ઉત્સવોમાં કોઈ ને કોઈ વિશેષ પ્રકારની સામગ્રી આરોગાવાનો ક્રમ છે. આપણે ત્યાં ભાવની અભિવ્યક્તિ લૌકિક રીતે નથી થતી. ત્રણ માધ્યમ ગુસાઈજી આપણને આપ્યા છે આપણા ભાવને પ્રભુ આગળ અભિવ્યક્ત કરવાનો, અને એ છે રાગ ભોગ અને શ્રીંગાર. કારણ કે પ્રભુ પરમ અલૌકિક છે, એ લૌકિક સમજતા નથી, લૌકિક સાંભળતા. મનુ તે નૈવ લૌકિકમ, અમારે ઠાકોરજી લૌકિક નહીં હૈ, ઓર લૌકિક નહીં હૈ ઇસલિયે વો લૌકિક સમજતે નહીં હૈ, લૌકિક સુનતે નહીં ઓર લૌકિક જાનતે નહીં, એસે અમારે ઠાકોરજી. और इसलिए परम अलौकिक एवा ठाकुर जी ने पोताना भावनी बात करवा माटे अलौकिक माध्यम नो आश्रय करवो पड़े छे. अने अलौकिक माध्यम क्या छे, तो के त्रण, राग भोग अने श्रृंगार. अने विशेष मा सजावट मनोरथ रूपे આ રીતે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ. અમારા તો પ્રાચીન આચાર્ય વચનામૃતમાં એમ કહેતા કે કોઈ જ્યારે સંકટ આવે, વિપત્તિ આવે, તો કંઈ પ્રભુ આગળ કહેવાતું નથી, પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો. ઠાકોરજીને એમ થાય કે આ ડબલ ડબલ સામગ્રી કેમ આવે છે, એટલે જાણી લે આપણો કંઈક વિપત્તિ છે ને પ્રભુ દૂર કરી દે. આપણે ત્યાં પ્રભુને કહીને શ્રમ ન અપાય, આપણે ત્યાં પોતાના ભાવ અને વિચારોને કહેવાનો એ પ્રકાર છે.
તો આ ત્રણ દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ, રાગ ભોગ અને શ્રીંગાર દ્વારા. કારણ કે જો આપણે ત્યાં કૃપા પ્રાપ્તિ કઈ રીતે થાય, અને પુષ્ટિ માર્ગનો એક વસ્તુ, એક સિદ્ધાંત સમજી લો કે અહીંયા સીધી ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી મળવાતી, અને કદાચ મળે તો એ બહુ સૂકી કૃપા હોય, એ રસાત્મક આનંદાત્મક ન હોય. પ્રભુ તો ત્યારે આનંદ આપે જ્યારે વ્રજભક્તો સાથે કૃપા કરે, એટલે કે પ્રભુના નિજજનોની કૃપા થાય અને પછી પ્રભુ કૃપા કરે તો એ કૃપા ફલાત્મક હોય છે. અને એટલા માટે મનોરથના દર્શન પણ કરતા હોઈએ ત્યારે પ્રભુ ન બિરાજ્યા હોય ત્યાં સુધી તો બધી સજાવટ છે, પ્રભુ બિરાજી જાય પછી બધું આધી દૈવિક થઈ જાય, મનોરથ થઈ જાય. અને એટલા માટે પછી તો પક્ષી, હરણ, ગાય, ગોપી ભલે કાષ્ટના દર્યા, પણ પ્રભુ પધાર્યા એટલે બધામાં આધી દૈવિક સ્વરૂપ આવી ગયું. આ બધાના દર્શન કરવાના અને પછી ઠાકોરજીના દર્શન કરવાના, એક જુદા જ દર્શન. સીધા તમે ઘણી વાર હવેલીમાં જાઓ, સીધા ઠાકોરજી જો દર્શન કરો, એના કરતાં કોઈ ભગવદી બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે જુઓ અને હવે ઠાકોરજી સામે જુઓ તો કોઈ જુદો જ ભાવ આવશે. તો આ બધા કોઈક ભાવે લોભતા, વલ્લભાખ્યાનમાં કહ્યું ને, વેસે તો વેણું ગીતમાં આ બધાનું વર્ણન છે, પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તુદીતમ કલવેણુ ગીતમ આરુય યે ધ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મૃતદશો વિગતાન્ય વાચ. પક્ષીઓ જો, હરણીઓ જો, ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. સમજી ગયા? નહીં, વાંધો નહીં, ધીમે ધીમે સમજીશું. તો આ દરેકનો ભાવ છે. તો વેણુ ગીતમાં જ્યારે અદ્ભુત રીતે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય, કેટલી અદ્ભુત ચર્ચા છે. તો આ બધું આધિ દૈવિક છે, એટલે કે કૃપા વ્રજભક્તોની કઈ રીતે પ્રાપ્ત કરાય. જેમ તમે ઝારીજી ભરે, ઝારીજી ભરી નેવરો લપેટ, અને હવે ઝારીજીને લઈ ઠાકોરજીને સન્મુખ પધરાયા, સાક્ષાત યમુનાજી રૂપ છે, અને યમુનાજીને ભગવત સેવામાં સંયુક્ત કર્યા, પ્રભુની સન્મુખ કર્યા, એટલે યમુનાજીને ખૂબ સુખ થયું, અને યમુનાજી એટલા પ્રસન્ન થયા કે તે મારો ભગવત સેવામાં વિનિયોગ કર્યો, તે મારે પ્રભુની સન્મુખ કરી, તો જા હું તને આશીર્વાદ આપું છું, આવું સુખ તને મળે. તો ઝારીજી ભરીને યમુનાજીની કૃપા લીધી. એટલે આપણે ત્યાં બધી સામગ્રીના ભાવ છે ને, આ ચંદ્રાવજીના ભાવથી, આ સ્વામીજીના ભાવથી, આ લલિતાજીના ભાવથી, આ શું છે? એટલે કે લલિતાજીના ભાવની સામગ્રી તમે પ્રભુને ધરી તો લલિતાજી અતિ પ્રસન્ન થયા અને એ ક્ષણે તમને આશીર્વાદ આપ્યા કે જે સુખ મને મળ્યું એ તને મળે. આપણે કેમ કે સકડી ભોગ સિરમોર કહેવાય ને, સકડી ભોગ ધરી કેમ? કારણ કે સ્વામીજીના ભાવનો ભોગ છે. અને પુષ્ટિ ભક્તિમાં સર્વોપરી ફલ એ સ્વામીજીનો આનંદ છે, અને એ પોતાના આનંદનું દાન જ્યારે કરે એ સર્વોચ્ચ ફલ કહેવાય છે. તો આ સામગ્રી લોકોને એમ થાય શું આ બનાવી બનાવીને ભોગ ધરવાનું? અરે આ વસ્તુ નથી ધરતા તમે, એ લીલાત્મક વ્રજભક્તોને પ્રભુની અંગીકાર કરો છો સેવામાં અને એમની કૃપાને પ્રાપ્ત કરો છો એ સામગ્રી ધરીને. એટલે આ વ્રજભક્તોની કૃપા પ્રાપ્તિનો પ્રકાર છે. આપણે ત્યાં આમ રાગ ભોગ અને શ્રીંગાર ત્રણેયનું માધ્યમ છે. તો આ પ્રકાર કૃપા પ્રાપ્તિનું, જેમ તમે પુષ્પની માળા સિદ્ધ કરી અને વ્રજભક્તોનું સ્વરૂપ છે અને એ લઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધરી અને વ્રજભક્તો એટલા પ્રસન્ન થઈ ગયા તે અમારો ભગવત સંબંધ કરાવ્યો જ્યાં તને આશીર્વાદ આપીએ છે, અમારા જેવું સુખ તને મળે. આમ તમે એ જીવોના ભાવાત્મક જે સ્વરૂપો છે એમને ભગવત સેવામાં વિનિયોગ કરી એમની કૃપાના તમે અધિકારી બનો છો. આપણા ભાવની અભિવ્યક્તિનો પ્રકાર છે. તો અલૌકિક એવા પ્રભુને લૌકિક રીતે રીઝવી શકતા નથી, શકાતા નથી, એટલે રાગ ભોગ અને શ્રીંગાર દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ. અને એટલા માટે આજે આ શ્રીંગાર, આજે આવો ક્રમ, ત્રણેય વસ્તુમાં, હમણાં એનો વિસ્તારમાં નહીં જવું, પણ રાગનો એવો રીતે કીર્તન સાહિત્યનો ક્રમ છે, ભોગનો જેવો ક્રમ છે એવો શ્રીંગારનો ક્રમ છે. કારણ કે ઉત્સવમાં બધું જ એક પ્રાસમાં, એક જ રસમાં આવવું જોઈએ, કે જેવો લીલાત્મક સજાવટ હોય, જેનો મનોરથ કર્યો હોય એવા જ શ્રીંગાર ધરવા જોઈએ. કર્યો હોય પલ્લાનો એમાં મુકુટ કાશની ધરાવો તો રસાભાસ થઈ જાય. તમે જે મનોરથ કર્યો હોય
તદ ભાવરૂપ શ્રંગાર, તદ ભાવરૂપ સામગ્રી, એવા જ કીર્તન અને એવી જ સજાવટ આ ચારે એક રસમાં આવે ત્યારે તમારો મનોરથ આધિદૈવિક બને. અને એટલા માટે આ વિવેક ઘણી વાર અત્યારે શું થાય છે, કઈ પણ હોય આપણા ઘરમાં જે પડ્યું એ બધું ગોઠવી દઈએ. અષ્ટ સખા હોય, ગોપીઓ હોય, ગાયો હોય, ગોવાલ હોય, ઘણા તો રોજ બધું ગોઠવીને રાખે. તો પુષ્ટિ માર્ગી ક્રમમાં રોજ બધું નથી આવતું. તમે ખંડપાઠ આદિ ધરો તો એમાં ગાય આદિ કિલો આદિ ધરો, બાકી જે સજાવટનું હોય છે રોજ નથી આવતું. અને કઈ સજાવટમાં ગોપો આવે, કઈ સજાવટમાં ગાયો આવે ન આવે, સેમાં ખાલી ગોપીઓ આવે, આનો પણ વિવેક છે. દરેક મનોરથનો એક રસ છે અને રસ અનુસાર એની સજાવટ થાય. તો અહીંયા ગોપીજનો કેવા છે તો કે નેગ ભોગ, એનું પહેલા વર્ણન કરતા કહ્યું, માખન મિસરી દહી મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, માખન મિસરી દહી મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. અનેક ભોગ છે ઠાકોરજીનો, માખન મિશ્રી દયો મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, આટલી વસ્તુ નિત્ય પ્રભુને આવે છે મંગળામાં. એટલે એ તૈયાર કરી, પણ આજે કયો મનોરથ છે, આજે કયો દિવસ છે એ વિચાર કરી ગોપીજનોએ કંઈક વિશેષ સિદ્ધ કર્યું છે એનું વર્ણન કરતા હરિદાય મહાપ્રભુજી કહે, કછુક મનોરથ કે ભગવાન હાર સંજોવતી સુંદરી વાન, કછુક મનોરથ કે ભગવાન થાર સંજોવતી સુંદરી વાન, પ્રાત સમે ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા, પ્રાત સમે ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ. હવે જે ઉત્સવ છે આજનો, તો કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર, બે વસ્તુ બતાવી, એક તો અદકીની સામગ્રી અને બીજું એની સજાવટ. જો ધરવાનો પણ પ્રકાર છે, ઘણા લોકો સૂકા મેવાનો એવી ખીચડી કરીને ધરે કે અડધો કલાક તો ઠાકોરજીને છૂટો પાડવામાં જ થઈ જાય, એમાં તો સરાવન ટાઈમ થઈ જાય કે આમાં કાજુ ક્યાં, કિસમિસ ક્યાં, મિશ્રી ક્યાં. આપણે ત્યાં તો સજાવટ, દરેક વસ્તુને ઉત્તમ રીતે ધરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગનો છે. અને આપે તો ઘણીવાર કેટલી શિબિરો ને કેટલે પ્રદર્શનીઓ કરી છે, કેટલા પ્રકારની આરતી, કેટલા પ્રકારની સામગ્રી, કેટલા પ્રકારના શ્રૃંગાર, તો એને કઈ રીતે સજાવવું એનો પણ એક વિવેક છે. એ રીતે ધરવું કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય. તમે ક્યાં કોઈના ઘરે ગયા હોય, થાળી લો જમો, ઈચ્છા થાય, તમે કોઈ ભૂખ નથી, ભલે બળેલું કાચું બનાવ્યું હોય પણ કર્મ અનુહાર લીવાવે પ્રેમપૂર્વક, ના આટલું લો, તમને બહુ આનંદ આવશે. તમારી ભાવતી વસ્તુ આમ ઉમળકો કરી કે તમને એમ થાય કે ભલે બળેલું લાવો, એક કટકો તો લઈ જ લો. તો આરોગ્ય જેમ જો બનાવવું, ધરાવવું અને આરોગાવવું, આ ત્રણેયનો આપણે ત્યાં પ્રકાર છે. સૌથી પહેલા તો સિદ્ધ કઈ રીતે કરવું એનો એક પ્રકાર, એનો એક વિવેક, એનો એક વ્યવહારિક વિવેક સિદ્ધ કરવાનો. પણ આપણે ત્યાં જે દૂધગર અનસકડી સગડા આદિના પ્રકારો છે, એટલે એકબીજાના હાથ નથી લગાવવા, આખી જે પ્રકાર બતાવ્યો છે એમાં પણ હમણાં ઊંડાણમાં નહીં જવું, પણ સિદ્ધ કરવાનો પ્રકાર, પછી સજાવવાનો ને ધરવાનો પ્રકાર, દૂધઘર કઈ બાજુ આવે, અનસકડી કઈ બાજુ આવે, સકડી કઈ રીતે આવે, થાળ કઈ રીતે સજાવાય, કોર કઈ રીતે સનાય, પછી પ્રભુને આરોગાવાનો પ્રકાર કે કઈ રીતે પ્રભુને કર્મ અનુહાર કાની આપી અને કઈ રીતે ઠાકોરજીને વિનંતી કરાય એનો પણ એક પ્રકાર. એટલે આ ત્રણ સ્ટેપ યાદ રાખવાના. આ આ વિવેક છે. શાસ્ત્ર મહાપ્રભુજી સુભદ્રીમાં એક જગ્યાએ એક આજ્ઞા કરે છે, બનાવનાર સેવ પીરસવા આવે તે પણ ઉત્તમ પક્ષ નથી. આપણે ત્યાં આખો એક પક્ષ છે એનો, એનો આખો એક વ્યવહારિક પક્ષ છે આપણે ત્યાં બતાવવામાં આવ્યો. તો અહીંયા કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરબાન,
કંઈક વિશેષ મનોરથની સામગ્રી. જો તમને ભલે મિશ્રીની આજ્ઞા હોય પણ ઉત્સવ આવે તો એ મિશ્રીને કેસરવાળી કરી શકાય, એને ખીલોના કરીને ધરી શકાય, ભલે મિશ્રીની આજ્ઞા છે. પણ જેને ઉત્તમતાથી કરવું જ છે અને ઉત્સવ આવે તો ઠાકોરજીની દ્રષ્ટિ પહેલા ક્યાં જાય? નેકભોગમાં કે કચુક મનોરથ કે ભગવાન? તો બધા જાણો છો, શું કરો, બોલાવડાવો છો મારી પાસે. પ્રભુને એમ કે નવું શું છે? નેકભોગ તો ખબર છે કે શું આવવાનું છે, તો મર્યાદા માર્ગનો પેલો થાળ ગાય ને, આ છે ના છે ના છે ના છે, થાળ ગાય, ધરે નહીં પણ ગાય. ટેરો ખોલે ખબર પડે એ જૂની જાણી તી મિશ્રી પડી હોય, ખાલી ખાવામાં જ હોય, પણ વૈષ્ણવ તો બનાવી બનાવીને ધરે. એટલે ઠાકોરજીનું પહેલું ધ્યાન, પહેલો હાથ જાય આજે નવી કઈ સામગ્રી છે, અને એટલા માટે નૂતન સામગ્રી હોય ને એ રીતે ધરવી કે પ્રભુ પહેલા એને લઈ શકે, પ્રભુનો પહેલા હાથ ત્યાં જાય. અને એટલા માટે કછુક મનોરથ કે પકવાન, તમારે જે પ્રમાણેની આજ્ઞા હોય, મિશ્રી મેવાની હોય, દૂધગરની હોય, અનસકડીની હોય, સકડીની હોય, પણ એને પણ ઉત્તમ રીતે મનોરથોના દિવસે, ઉત્સવના દિવસે કઈ રીતે કરવી એની તત્પરતા વૈષ્ણવે રાખવી. કછુક મનોરથ કે પકવાન, થાર સંજોવતી સુંદર બાન, એને એવી સુંદર રીતે શણગારી છે અને સજાવી સજાવીને ઠાકોર આપણે અન્નકૂટ આદિમાં નહીં, દૂધઘરના થાળ કરીએ, આ કરીએ, કેવી સુંદર બધી સજાવટ કરીએ કે પ્રભુને પણ આરોગવાની કુતૂહલતા થાય, ઈચ્છા થાય. પણ સામગ્રીમાં બને તો એવી વસ્તુ નહીં બનાવી કે જેમ ઠાકોરજીનું સ્વરૂપ હોય અને એ લઈને પછી મોઢામાં મૂકવાનો વારો આવે તો એ ઉત્તમ નહીં. બને તો પશુ પંખીના આકાર પણ નહીં બનાવવા. જે વસ્તુ આપણે પ્રસાદ રૂપે પછી મુખમાં મૂકવાની હોય તો તમે કમળ, પુષ્પ આદિ એ બધું કરી શકો, પણ આ એક વિવેક આપણે ત્યાં છે કે એવી વસ્તુ નહીં કરવી, એવો આકારે નહીં કરવો કે જે પછી મુખમાં મૂકીએ તો એક માનસિક અરુચિ પ્રગટ થાય, એ પણ ઉત્તમ પક્ષ નથી. અને એટલા માટે આપણે ત્યાં અમુક આકારો નથી બનાવતા, નહીં તો પછી અગાસુરના મુખમાં ઠાકોરજી આવી ગયા હતા, પછી શું થયું એનું? એટલા માટે પ્રભુનું કોઈ આકાર એવો બનાવીએ નહીં કે જેથી લેવામાં આવે. ઘરે લોકો બર્થડે પણ કરતા હોય, ઘણી વાર એમાંય કૃષ્ણ મૂકે, આ શ્રીનાથજી મૂકે, પછી એને કાપે, એ પણ ઉત્તમ પક્ષ નથી. ઘણી વાર શું ઠાકોરજીનો ક્યાં ઉપયોગ કરો? અત્યારે શું ચિત્રો સ્વરૂપો એટલા બધા મળવા લાગ્યા છે, આપણે ગમે ત્યાં ઠાકોરજીને મૂકી દઈએ છીએ. તો એને જો અમુક વિવેક છે, આપણે ત્યાં એ પ્રસાદી વસ્તી મૂકો તોય ચાલે, પ્રસાદી ઉપરણો હોય, પ્રસાદી માલા હોય, પ્રભુના પ્રસાદી વસ્ત્રો, દરેક જગ્યાએ ઠાકોરજીને પધરાવવાની જરૂર કે યોગ્ય નથી, એમની પ્રસાદી વસ્તુ મૂકો તો પણ ચાલે. હું જો મારી વાત કરું તો મેં તો કારમાં આગળ ડેસ્ક ઉપર પણ ઠાકોરજી નથી રાખ્યા. હું તો એમ માનું ઠાકોરજી તો માલિક છે, એમને તો પાછળની સીટમાં આરામથી બિરાજમાન કરીને આપણે કાર ચલાવીએ, પણ એ ગણપતિ ને હનુમાનજી જેમ આપણી રક્ષા કરવા ડેક પર ઉભા રહે એ ઠાકોરજી માટે ઉત્તમ પક્ષ નથી. હા, ત્યાં તમે કોઈ પ્રસાદી વસ્તુ રાખી દો, આ એક વ્યવહારિક પક્ષ છે, અને રાખ્યા છે એમાં કોઈ અપરાધ નથી. પછી એવું ના કરતા બધા જય જઈને કાઢવા લાગે, પરંતુ આ સત્સંગમાં ગયા તો ક્યાં ગયા હતા ઠાકોરજીને કાઢો? એમનું સ્મૃતિ છે, પણ ઉત્તમ પક્ષે છે કે કોઈ પ્રસાદી વસ્તુ રાખી દો. એ પણ ભગવત પ્રસાદી વસ્તુ પણ ભગવદ રૂપ જ છે, એમાં જરાય ન્યૂનતા નથી, કારણ કે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, અહીંયા તો અંગીકાર છે, અંગરૂપ બનાવીને ઠાકોરજી પાછું આપે છે. એટલે જે વસ્તુ પ્રભુ અંગરૂપ કરીને આપે એ ભગવદ રૂપ છે, અને એટલા માટે એનો પણ એ જ સામર્થ્ય છે જેટલું ઠાકોરજીમાં સામર્થ્ય છે. તો આ વિવેક રાખો. તો થાર સંજોવતી સુંદર બાન, સુંદર રીતે સજાવી અને ઠાકોરને ધરવું, અને આગળ વર્ણન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, નાયે વસન ભૂષણ હરિ લાયક, લેશલી સુંદરી સબ સુખદાયક, નાયે વસન ભૂષણ હરિ લાયક, લેશલી સુંદરી સબ સુખદાયક, અતિ સુરંગ ખિલોના દીને, વિવિધ મનોરથ મન મેં કીને, અતિ સુરંગ ખિલોના દીને, વિવિધ મનોરથ મન મેં કીને, પ્રાત
समय उठ के ब्रज माला गावत मंगल गीत रसा प्रात समय उठ के ब्रज माला गावत मंगल गीत रसा। देखो यहां गोपियां हमको सब विवेक सिखा रही हैं। पुष्टि मार्ग ने समझो साव सहली बात, आ संजोग में एक गोपी शू करे एवं विचारी लो एटले वैष्णव कर्तव्य आवी। हूँ तो हमेशा एम मानू के आपड़ा लौकिक प्रश्नों ना उकेल पण व्यक्ति बनी ने नहीं काढ़वा, वैष्णव बनी ने काढ़वा तो जल्दी शांति जीवन में आवशे। कोई व्यक्ति बनी ने उकेल काढ़वा जशो ने तो वधारे गुचवाई जशो, पण आ समय एक वैष्णव शू करे એ રીતે વિચારશો ને તુરંત શાંતિ થઈ જશે સંસારમાં। એમ આ પુષ્ટિ માર્ગને સમજવા માટે સીધી વાત, એક ગોપી શું કરે બસ આટલું વિચારી લો એટલે તમને સિદ્ધાંત સહજ થઈ જશે। કારણ કે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ। શ્રી મહાપ્રભુજીને રીત ઓર પ્રીત દોનો વ્રજજન કી દી હૈ, ઇસલી દોનો કી મહત્તા હૈ। એક આપણે ત્યાં એક સૌથી મોટી વાત એક્સક્યુઝ એક સૌથી સારો એ ચાલે, પ્રભુ તો ભાવના ભૂખ્યા બીજું કાંઈ ના આવડે તો ચાલે, આમ કહી કહી અને આપણે બધું મૂકી દઈએ એ પણ ઉત્તમ પક્ષ નથી, આ પોતાની જાતને છેતરવાની વાત। આ બે લોજિક બહુ ચાલે, એક તો ભાવના ભૂખ્યા અને બીજું મારું દિલ ચોખ્ખું છે, મારે સેવા કરવાની શું જરૂર છે, હું કોઈને હેરાન નથી કરતો, કોઈનું બગાડતો નથી, કોઈનું કંઈ કરતો નથી, મારે સેવા કરવાની ક્યાં જરૂર છે। અરે તું કહે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે। દુનિયામાં બધાને પોતાનું દિલ ચોખ્ખું જ લાગતું હોય પણ ભગવાનની નજીક જવાની ઈચ્છા નથી થતી ત્યાં સુધી માનજે કહે છે દિલ ચોખ્ખું નથી થયું। કારણ કે પ્રભુ પાસે જવાની ઈચ્છા નથી થતી એ જ પ્રમાણ સૌથી મોટું છે કે હજી અંતઃકરણમાં કોઈક મલિનતા છે, કેમ મારો આત્મા પરમાત્મા તરફ ખેંચાતો નથી, કયા પ્રતિબંધો કયા વિક્ષેપો હજી છે કે હજી આત્માને મેં રોકી રાખ્યો છે એ કેમ ગતિ કરતો નથી, કે જે વેદની આજ્ઞા છે યો યદં સસતમ ભજેત, આ સહજ વૃત્તિ છે, આ પ્રવૃત્તિ નથી વૃત્તિ છે। સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિનું નામ નથી, એ વૈષ્ણવી વૃત્તિનું નામ છે। પ્રવૃત્તિમાં તો થાકી જશો, જલ્દી થાકી જશો, કારણ કે એક્ટિવિટી માનશો ને તો થાકી જશો, પણ એ તમારી વૃત્તિ બની જશે ને, તમારો સ્વભાવ બની જશે, પછી તો વધારે ને વધારે કરવાની ઈચ્છા થશે, પછી તો આનંદ અધિક ને અધિક થઈ જશે। કારણ કે જ્યારે સ્વભાવ વૃત્તિ બની જાય, પ્રવૃત્તિ થકવી દે પણ વૃત્તિ જર પ્રમાણેનું કાર્ય કરીએ તો એ આનંદ બનેલું રહે, અને એટલા માટે સેવાને પ્રવૃત્તિ ન માનતા ભગવાને તમને પ્રગટ જ એના માટે કર્યા છે। તમારી કોઈ સમય બચે છે એટલે કરવાની કોઈ એક્ટિવિટી સેવા નથી, તમારી સેવા એ વૃત્તિ છે, વૈષ્ણવનો એ સ્વભાવ છે, એ સેવા કર્યા વગર રહી જ શકતો નથી, નેચર છે। અને એટલા માટે જે વાત કરી રહ્યો હતો હું કે નિત્ય લીલામાં શહેરજાયજી સમજાવે છે કે જે વ્યવહારિક ઉકેલો આપણને સેવા રીત પ્રીત બંનેના બતાવ્યા, રીત અને પ્રીત એટલે રીતે જાણવી અને પ્રીતે જાણવી, એટલે જે બીજું એસ કહ્યું કે દિલ ચોખ્ખું છે, ખાલી દિલ ચોખ્ખું હોવું પૂરતું નથી હોતું, ઉત્તમ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા એ આવડવું જોઈએ। તમને કોઈના માટે બહુ જ પ્રેમ હોય, તમારા ઘરે આવે અને ભારે ડાયાબિટીસ હોય અને તમે એના માટે રસગુલ્લા બનાવીને રાખ્યા છે અને કહ્યું કે મારું મેં બહુ પ્રેમથી સાચા દિલથી તમારા માટે બનાવ્યા છે, આ ચાર તો ખાવા જ પડશે, ખરેખર તમારું દિલ ચોખ્ખું છે પણ તમે એને સુખ આપ્યું કે દુઃખ આપ્યું, તો દિલ ચોખ્ખું હોવું પૂરતું હોત તો પછી એના માટે સારું હોવું જોઈએ। કેવલ દિલ ચોખ્ખું યા હૃદય શુદ્ધ હોવું પૂરતું નથી, એ કાચા સોના જેવું છે, કાચું સોનું પહેરીને ફરતા નથી, એના શણગાર બનાવીને પહેરીએ તો શોભામાં અભિવૃદ્ધિ થાય, એમ ઉત્તમ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ। એટલે કોઈ કે અમે તો બોળા, અમને તો ઘણા તો કાયમ નવા, અમે તો નવા ને એટલે અમને ના કહો, પછી હવે કેટલા 20 વર્ષ થયા બ્રહ્મસમ એટલે હવે કેટલા નવા, ઘણા કાયમ નવા જ બનેલા રે, જયારે જાઓ ને અમે તો નવા, અમને તો ખબર ના પડે, પણ નવા ક્યાં સુધી માનવા, કેમ ખબર ના પડે।
આ કોઈ રોકેટ સાયન્સ છે કે ના સમજમાં આવે? તમે ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, સીએ બની, કેટલું અઘરું અઘરું ભણે, આ તો સહજ છે. એકવાર ગોપીએ બનીને જુઓ, બધું સમજાઈ જશે. સેવા રીત પ્રીત વ્રજજન કી, પ્રીત અને પ્રીત બંને મહત્વની છે. એટલે પ્રેમ મહત્વનો, એ રીતે રીત પણ મહત્વની, કારણ કે આ વ્રજ ભક્તોની રીત છે. કારણ કે મનનો ભરોસો નથી, આજે લાગે ને કાલે ના લાગે, પણ રીત પકડી રાખી છે ને, તો ઠાકોરજીને એ રીતને કારણે એવું સુખ મળે કે કોઈ વ્રજ ભક્ત લાલ લડાવી રહ્યો હોય. અને તમારી રીત કરવા જશો તો પછી તમારો જવાબદારી સુખની છે. વ્રજ ભક્તોની રીત કરો ત્યાં તમે ગૌણ હોય છો. અને એ રીત શ્રી વલ્લભે બતાવેલી આ વ્રજ ભક્તોની રીત છે. હવે તમે નિત્ય લીલામાં રીતની વાત નીકળી તો બીજો પોઈન્ટ કહી દઉં. ઘણી એવી રીત આમાં જે નંદાલયમાં ચાલતી હતી એનું વર્ણન છે, અને વલ્લભના ઘરમાં આમાં ચાલતી ઘણી રીતોમાં ફેર છે. અને એટલા માટે જ કદાચ ઠાકોરજીએ કહ્યું હશે કે ભોગ શ્રીંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાયા રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. કારણ કે નંદાલયમાં પણ જે સૂક્ષ્મ શ્રમ ઠાકોરજીને પડતા હતા એ મહાપ્રભુજી સેવા ક્રમમાંથી કાઢી દીધા. તમે હવે કડવો તેલ તરી રાખ્યો, મિરચન કે શાક, આ બધું ઘણી વાર આપણે ત્યાં સેવા ક્રમમાં નથી આવતું, પણ આમાં છે. યા કીર્તન સાહિત્યમાં જુઓ, ધરી અંગીઠી સુખદાયી રુચિ રીતો, સૈયા મંદિરમાં ક્યાં અંગીઠી ધરે? તો ઘણા ક્રમો એવા છે જે કીર્તન સાહિત્યમાં છે, આમાં છે. ફૂલન કી ગાદી, ફૂલન કે તકી આદિ છે. માધવ ભટ્ટ કશ્મીરી કરવા ગયા, સોઈ રહી ગઈ, પ્રભુને વાગી તો તીર ખાવું પડે. એટલે તમે ઘણા ક્રમ એવા જોશો કે તમને કીર્તન સાહિત્યમાં, નિત્ય લીલામાં, નંદાલયના ક્રમમાં તમને ઘણી રીત જોવા મળશે, પણ એ મહાપ્રભુજીની રીતમાં નથી. સેવા ક્રમમાં એ કરાતું નથી. એટલે કે જે સૂક્ષ્મ શ્રમ નંદાલયમાં ત્યારે પણ પ્રભુને જ્યારે પડ્યો હતો, મહાપ્રભુજી એ પણ સેવા ક્રમમાંથી કાઢી નાખ્યો. એટલે ઠાકોરજીને પૂછ્યું કે આપને ક્યાં ગમે છે, કોને ત્યાં રહેવું ગમે છે? ત્યારે કહ્યું, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભોગ શ્રીંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મને તો ગુસાઈજીના હાથનું ગમે છે. તું ડરી માખન દૂધ છિપાવે, તું સંતાડી સંતાડી થોડું થોડું કાઢીને આપે છે, અને ગુસાઈજી તો જે કંઈ હોય બધું ધરી દે છે. અને એટલા માટે જેટલી પ્રીતની મહત્તા એટલી જ રીતની પણ મહત્તા છે. એટલે ખોટી ભ્રમણામાં ન રહેતો કે પ્રભુ ભાવના ભૂખ્યાન જેમ ફાવે એમ કરો, એવું આપણે ત્યાં નથી. આપણે ત્યાં રીત અને પ્રીત બંનેની સમાન મહત્તા છે. અને એટલા માટે, અને ભગવદ્ શાસ્ત્રમાં પણ, ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે, ય શાસ્ત્ર વિદ્મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કંઈ પણ કરે છે, નથી સુખ મળતું, નથી પરમ ગતિ મળતી, એમ સ્વયં ભગવાનના ભગવદ્ ગીતામાં વચન છે. અને એટલા માટે રીત અને પ્રીત ભલે થોડું કરો, પણ મહાપ્રભુજીની રીત. અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને બંને સમજાવશે, વ્રજભક્તોની પ્રીત પણ સમજાવશે અને રીત પણ સમજાવશે. અને એટલા માટે આગળ એમણે કહ્યું, નયે બસન ભૂષણ હરિ લાયક, લેજ ઉચલી સુંદર સુખદાયક. નયે બસન અને ભૂષણ, વસ્ત્ર અને શ્રીંગાર. નયે એટલે કે આપણે ત્યાં રોજનો ક્રમ હોય છે, અને રોજ નવા નવા વ્રજભક્તો તો સિદ્ધ કરીને ધરે, પણ કેવા હરિ લાયક. જો સિદ્ધાંત હરિલાયકમાં છે, બાકી નવા તો કોઈ પણ ધરાઈ શકે, પણ પ્રભુને લાયક એટલે કે જેનાથી પ્રભુની શોભા વધે અને જેનાથી પ્રભુને સુખ થાય એવા. હવે શોભા તો પેલા ફ્રોક જેવા વાઘા સીવેલા આપણે ધરાવી દઈએ તોય દૂરથી સારા લાગે, આપણને જોવા ગમે, પણ પહેર્યા છે એને સુખ છે? તો સેવા જે ખાલી સારું દેખાય એ નથી, પણ સેવ્યને સુખ થાય એનું નામ સેવા છે. એટલે હરિ લાયક આ શબ્દમાં બધું જ સમજાવી દીધું. શ્રીંગારનો, વસ્ત્રનો આખો ક્રમ સમજાવી દીધો હરિરાય મહાપ્રભુજીએ. હરિ લાયક સૌથી પહેલી વાત એ કે જે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે જે વસ્ત્રને શ્રીંગાર આવતા હોય એ ધરવા. લોકો, અમે તો નાથ દ્વારાથી લાયા છો, ત્યાં કઈ પુષ્ટિ માર્ગી મળે જરૂરી નથી. ત્યાં તમારે શોધીને લાવવાનું છે કે આપણે લાયક કયું છે. પ્રભુને ઘૂંટણી ચાલુ હોય તો પગમાં ફસાઈ જાય. આપણે તો જે ચીરા વાઘા આવતા હોય એ જ ધરવાના. ઠાડા વસ્ત્રોના આખા વસ્ત્રોનો ક્રમ, ઠાડા સ્વરૂપોના વસ્ત્રોનો ક્રમ આખો જુદો છે, પણ પ્રભુ લાયક.
જે પ્રભુને રૂચે છે ને પ્રભુની રૂચિ કોણ જાણે, પ્રભુને શું ગમે કોને ખબર પડે. તો ગુસાઈજી એક જ નામમાં કહી દીધું, શ્રી કૃષ્ણ હાર્દવિદ. શ્રી મહાપ્રભુજી કા નામ હે ને, ઠાકોરજીના હૃદયને જાણવા વાળા કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજી ઠાકોરજીના સુખને જાણે છે, એમની ઈચ્છાને જાણે છે, એમના હૃદયને જાણે છે. અને એટલા માટે મહાપ્રભુજીએ જે રીત બતાવી છે એ પ્રમાણે સેવા કરવાનો આગ્રહ રાખો. થોડું કરો પણ રીત પ્રમાણે કરો. ઘણું બધું કરી લેવાથી સારું જ થાય એવું નથી, પણ ઉત્તમ પક્ષ જાણીને અને પછી સેવા કરવી. ઘણી વાર આપણા લાલન નાના હોય, લોકો એવા મોટા મોટા વાઘા લઈ આવે, એવા મોટા મોટા શ્રીંગાર લઈ આવે, અને ઘણી વાર સ્વરૂપ મોટા હોય, સાવ નાના નાના લઈ આવે. હરી લાયક પ્રભુને લાયક, જેનાથી પ્રભુની શોભા વધે. કારણ કે હમણાં સ્વામીજી આવશે ને પછી કહેશે, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, તો આવા વસ્ત્રો ધરાવશો ઠાકોરજી ત્યાંથી ભાગી જ જશે. નાના સ્વામીજી સામે નથી જવું, આવા આડાવાડા વસ્ત્રો ધરાવો અને તો પછી લીલા ન થાય. લીલા ના થાય તો રસ ન પ્રગટે, રસ ન પ્રગટે તો પછી વૈષ્ણવ એમ જ કે સેવામાં આનંદ નથી આવતો. કારણ કે લીલા જ ન થઈ તો આનંદ ક્યાંથી આવે. એટલે લીલા થવી જોઈએ તો રસ પ્રગટે, રસ પ્રગટે તો આનંદ રૂપે અનુભવ થાય. અને એટલા માટે લે હરી લાયક આ શબ્દમાં આખો સેવા અને શ્રીંગારનો ક્રમ જાણી લેજો. મસ્તકના કેવા આવે, પાગ કેવા, આપણે ત્યાં પેલા ફેટા જેવા પાગ, પેલા પાઘડી જેવી પાગ નથી આવતી, પેલી પાગ ધરાય છે, જાણવું. અમને તો આવું આવડે ને આવું જ કરી એ બહુ નબળો પક્ષ છે, પણ ઠાકોરજીને શું ગમે એવું કરું એ ઉત્તમ પક્ષ છે. મારા ઠાકોરજીને ગમે છે, એમને અષ્ટસખાની વાણી ગમે છે, લાવ એ કરીશ. ગાતા ના આવડે તો વાંચીશ, વાંચતા વાંચતા ક્યારેક ગાતાય થઈ જશું. પણ મને આવું આવડે ને આવું જ કરું એ બહુ નબળો પક્ષ કહેવાય. ક્યાં સુધી એ જ પક્ષમાં આપણે અટકેલા રહીશું. અને એટલા માટે વૈષ્ણવે ઉત્તમ પક્ષ જાણીને સેવા કરવી. કે સેવાનો ઉત્તમ પક્ષ કયો, જેમાં પ્રભુને સુખ હોય. ઋતુ પ્રમાણેનો ક્રમ જો હરી લાયક, એટલે ઋતુ પ્રમાણે કયા વાઘા, કયા વસ્ત્ર, કયા શ્રીંગાર આવે એનો પણ એમાં ક્રમ. આ એક શબ્દમાં બધું જ આવી ગયું. એક તો પ્રભુની શોભાની અભિવૃદ્ધિ, પ્રભુના સુખનો વિચાર અને ઋતુનો વિચાર. કારણ કે યથા દેહે તથા દેવે પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં પૂજા હોય તો ત્યાં બધું થાય. એક નાડા છડી પણ ધરો તો વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્પયામિ થઈ જાય. ઠાકોરજી તો અહીંયા નાડા છડી સામે ફેંકે, તું પહેર તો હું પહેરીને બતાવું. અહીંયા તો તારા કરતા સારું મને જોઈએ, ઉત્તમ જોઈએ. આ વિવેક પુષ્ટિ માર્ગીય ક્રમ છે. તો લેજ ચલી સુંદરી સુખદાયક. અને આ વ્રજભક્તો આ બધું હાથમાં લઈને ચાલે છે અને પ્રભુને સુખ આપવા માટે. અને આગળ કહ્યું, અતિ સુરંગ ખીલો નાદીને વિવિધ મનોરથ મન મેરીને, અતિ સુરંગ ખીલો નાદીને વિવિધ મનોરથ મન મેરીને, પ્રાત સમે ઉઠ કે બ્રજબાલા ગાવત મંગળ ગીત રસાલા, પ્રાત સમય ઉઠ કે બ્રજવાલા ગાવત મંગળ ગીત રસાલા. અતિ સુરંગ ખિલોના લીને વિવિધ મનોરથ મન મે કી. દેખો અલગ અલગ પ્રકાર કે ખિલોના ગોપિયા લાતી ઠાકોરજી કે આગે. આમ ધરતે વો કોઈ સાધારણ નહીં, સિંહ રાખવામાં આવે, ઘોડો ગણી જાય, ગણી કે હંસ હોય, પોપટ હોય, આ બધું શું છે? આ ગોપીજનો લઈને આવે છે. સુરંગ અનેક રંગ અનેક પ્રકારના પણ એક અર્થ થાય. સુરંગનો ઘણા બધા પ્રકાર, સુરંગના ઘણા અર્થ થાય. એનો એક અર્થ થાય અતિ સુરંગ ખીલોના, અનેક પ્રકારના ખીલોના લીધા છે. અને વિવિધ મનોરથ મનમાં, આ બધા ખીલોના મૂકે એમાં મનોરથ શું? કારણ કે આ ખીલોના